કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ધોરણ ત્રણ વિષય ગણિત ગમતની અંદર પ્રકરણ આઠ વધુ ભારે કોણ માં આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વજનનું અનુમાન કરો અને જોડો તો વજન કરવા માટે આપણે અલગ અલગ એકમ એટલે કે ગીગરા અને ગ્રામનો ઉપયોગ કરીએ છીએ બરાબર જે વસ્તુ નાની છે તેવી વસ્તુનું વજન આપણે ગ્રામમાં કરીશું અને જે વસ્તુ મોટી ભારે છે તે વસ્તુનું વજન કિલોગ્રામમાં કરીશું બરાબર તો આપણે એ જ વસ્તુને આધારે અહીં આ જોડકા જોડવાનો પ્રયત્ન કરીશું તો હવે અહીં આપણને આપ્યું છે અલગ અલગ વસ્તુ એકથી ચૌદ નંબરમાં અને ક અને ખ ની અંદર આપે છે કમાં છે અડધા થી ઓછું હવે અહીં આ અડધા થી ઓછું મતલબ શું અડધા કીગરાથી ઓછું એટલે કે પાંચસો ગ્રામથી ઓછું બરાબર અડધા થી ઓછું એટલે કે પાંચસો ગ્રામથી ઓછું અને ખ ની અંદર છે અડધા કીગરાથી વધુ એટલે કે પાંચસો ગ્રામથી વધુ હવે આપણે ચિત્રો સમજીશું અને તેને જોડતા જઈશું તો અહીં પહેલા ચિત્રમાં આપ્યું છે એક ટેટી જેવું શક્કરટેટી હોય એ ટાઈપનું એક ચિત્ર આપેલું છે બરાબર તેનું વજન શું હશે વિદ્યાર્થી મિત્રો પાંચસો ગ્રામથી ઓછું હશે કે વધુ હશે તેનું વજન હશે પાંચસો ગ્રામથી વધુ ત્યાર પછી જોઈએ બાથ ટપ બાથ ટપનું વજન પણ કેવું હશે પાંચસો ગ્રામથી વધુ કે ઓછું પછી ચમચી ચમચીનું વજન કેવું હશે વિદ્યાર્થી મિત્રો પાંચસો ગ્રામથી વધુ કે ઓછું પાંચસો ગ્રામ થી ઓછું પછી રીંગણ હવે એ એક જ રીંગણ આપે છે જથ્થામાં વધુ હોય તો વધારે થાય પણ એક જ રીંગણ છે માટે એનું વજન હશે પાંચસો ગ્રામથી ઓછું પછી અહીં છે એક મકોડો જેનું વજન કેવું હશે તેનું વજન પણ હશે પાંચસો ગ્રામથી ઓછું પાંચસો ગ્રામથી ઓછું એટલે કે અડધા કીગરાથી ઓછું છ નંબરમાં છે આઈસ્ક્રીમ તો તેનું વજન કેવું હશે વિદ્યાર્થી મિત્રો અડધા કીગરા એટલે કે પાંચસો ગ્રામથી ઓછું કે વધુ એ વજન હશે પાંચસો ગ્રામથી ઓછું અહીં છે એક પલંગ જેનું વજન પાંચસો પાંચસો બાળકનું વજન તો એ પણ પાંચસો કીગ્રા એટલે સોરી પાંચસો ગ્રામ એટલે કે અડધા કીગરાથી વધુ ત્યાર પછી છે એક મૂળો તેનું વજન હશે પાંચસો ગ્રામથી ઓછું કાતર તો કાતરનું વજન પણ હશે અડધા કીગરાથી ઓછું ટાયર ટાયરનું વજન હશે પાંચસો કિ ગ્રામ એટલે કે અડધા કીગરાથી વધુ ચોખા તો એ હશે અડધા કીગરા એટલે કે પાંચસો કી ગ્રામથી વધુ વટાણા જેનું વજન હશે પાંચસો કી ગ્રામ એટલે કે અડધા કીગરાથી ઓછું અને એક ટામેટું છે જેનું વજન પણ હશે પાંચસો ગ્રામથી ઓછું બરાબર તો અહીં આપણે આ પ્રમાણે વસ્તુઓનું ગ્રામમાં એટલે કે પાંચસો ગ્રામથી એટલે કે અડધા કીગ્રાથી વધુ અને ઓછું નક્કી કરી શકીએ બરાબર હવે જોઈએ આપણે આગળ એક બીજો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જોઈ શકીએ છીએ કે નીચે આપેલી વસ્તુઓનું વજન કયા એકમમાં કરશો વસ્તુઓને ગ્રામ કે કિલોગ્રામ સાથે જોડો હવે નાની વસ્તુનું વજન આપણે ગ્રામમાં કરીશું અને મોટી વસ્તુનું વજન કિલોગ્રામમાં તો એ આપણે અહીં જોડકામાં જોડીશું હવે અહીં એક નંબરમાં આપે છે સ્કૂટર તો સ્કૂટરનું વજન આપણે શેમાં કરીશું ગ્રામ કે કિલોગ્રામ તેનું વજન આપણે કરીશું કિલોગ્રામમાં ત્યાર પછી છે દડો તેનું વજન શેમાં કરીશું ગ્રામ પછી છે બે રૂપિયાનો સિક્કો બરાબર તો એ સિક્કાનું વજન શેમાં કરીશું ગ્રામમાં સ્કૂલ બેગ તો સ્કૂલ બેગનું વજન શેમાં કરીશું કિલોગ્રામમાં પછી પાંચમા નંબરમાં છે એક ડેરી મિલ્કની ચોકલેટ જેનું વજન આપણે શેમાં કરીશું ગ્રામ કે કિલોગ્રામમાં તો તેનું વજન કરીશું આપણે ગ્રામ ત્યાર પછી છે ખાંડ તો ખાંડનું વજન કરીશું આપણે કિલોગ્રામમાં સફરજન ભરેલી એક ટોપલી જેનું વજન કરીશું આપણે કિલોગ્રામમાં એક કેરી જેનું વજન કરીશું આપણે ગ્રામમાં બૂટનું વજન કરીશું આપણે કિલોગ્રામમાં અને પેન્સિલ બોક્સ જેનું વજન કરીશું આપણે ગ્રામમાં બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આપણે કેટલીક વસ્તુઓનું વજન ગ્રામમાં અને કિલોગ્રામમાં કરી શકીએ

બીજો છે એક કીકરા મેં આ કઈ વસ્તુનું માપન આપણે ગ્રામમાં કરીશું અને કઈ વસ્તુનું કિલોગ્રામમાં કરીશું તેને આપણે જોડવાના છે બરાબર તો આપણે અહીં વોટર બેગ જે આપે છે ત્યાંથી શરૂઆત કરીશું તો વોટર બેગને આપણે સેના સાથે જોડીશું પાંચસો ગ્રામ કે કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો તેનું વજન આપણે પાંચસો ગ્રામ સાથે જોડીશું આઈસ્ક્રીમ તો તેને પાંચસો ગ્રામ સાથે જોડીશું બિસ્કિટ જેને આપણે પાંચસો ગ્રામ સાથે જોડીશું પલંગ તો પલંગનું વજન સેવામાં આપીશું આપણે કિલોગ્રામમાં ટોપી જેને આપણે પાંચસો ગ્રામ સાથે જોડીશું ટીવી જેને આપણે કિલોગ્રામ સાથે જોડીશું કલર જેને આપણે પાંચસો ગ્રામ સાથે જોડીશું એક મોસંબી એટલે કે સંતરું જેને આપણે પાંચસો ગ્રામ સાથે જોડીશું વેહી એક કબાટ છે જેનું વજન આપણે સેમાં કરીશું કિલોગ્રામમાં ટૂથપેસ્ટ જેનું વજન આપણે પાંચસો ગ્રામ સાથે કરીશું સાયકલ સાયકલનું વજન આપણે સેમાં કરીશું કિલોગ્રામમાં બટન તો બટનનું વજન આપણે કરીશું પાંચસો ગ્રામ પુસ્તક તો પુસ્તકનું વજન કરીશું આપણે કિલોગ્રામ રાઈસ એટલે કે ચોખા જેનું વજન આપણે કરીશું એક કિલોગ્રામ સાથે વિદ્યાર્થી મિત્રો મીણબત્તી જેને પાંચસો ગ્રામ સાથે માણસનું કિલોગ્રામ સાથે સૂટકેસ જેનું વજન આપણે કિલોગ્રામ સાથે કરીશું અને પેપરનું વજન આપણે પાંચસો ગ્રામ સાથે કરીશું

તો અહીં આપણને અલગ અલગ ચિત્રો આપેલા છે એ ચિત્રોમાં જો એક કીગરાથી વધુ વજન થાય તો આપણે ત્યાં સાચાની નિશાની કરીશું અને એક કીગરાથી ઓછી વજનવાળી વસ્તુ હોય ત્યાં ખોટાની નિશાની કરીશું બરાબર તો આપણે આપીએ છીએ અહીં એક કીડું જેનું વજન એક કીગરાથી વધુ હશે કે ઓછું વિદ્યાર્થી મિત્રો ઓછું હશે તો આપણે શું કરીશું ત્યાં ચોકડી પેન્સિલ કલર જેનું વજન કેવું હશે એક કીગરાથી વધુ કે ઓછું એક કીગરાથી ઓછું ત્યાં આપણે ચોકડી કરીશું એક બાળકનું વજન કેટલું હશે એક કીગરાથી વધુ કે ઓછું વધુ માટે ત્યાં સાચું ખુરશીનું વજન કેવું હશે વિદ્યાર્થી મિત્રો એક કીગરાથી વધુ કે ઓછું વધુ ઢીંગલીનું એક કીગરાથી ઓછું તો આપણે ત્યાં ખોટું કરીશું પછી છે પંખો તો પંખાનું વજન કેવું હશે એક કીગ્રાથી વધુ કે ઓછું એક કીગ્રાથી વધુ માટે ત્યાં સાચાની નિશાની કરવાની છે પછી છે ડસ્ટર તો ડસ્ટરનું વજન કેવું હશે એક કીગ્રાથી વધુ કે ઓછું ઓછું માટે ત્યાં ખોટું તરબૂચ એક કિગ્રાથી વધુ કંપાસ બોક્સ એક કીગરાથી ઓછું માટે ત્યાં ખોટું કરીશું કેમેરાનું વજન એક કીગ્રાથી વધુ કે ઓછું ઓછું માટે ત્યાં ખોટું કરીશું કબૂતર એક ગીગ્રાથી ઓછું કૂતરાનું બચ્ચું એટલે કે ગલુડિયું જેનું વજન એક કૂતરા એક કીગ્રાથી વધુ હશે કે ઓછું એક કીગ્રાથી વધુ ગરઘંડી એક ગીગરાથી વધુ એક વાડકી જેનું વજન એક ગીગાથી ઓછું હશે અને કેરીની પેટી બોક્સ એક ગીગરાથી વધુ બરાબર તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ તમારે નોટ લખવાનો છે આગળનો પ્રશ્ન છે કે વસ્તુના વજનનું અનુમાન કરો અને જોડો તો અહીં આપણને અલગ અલગ ચિત્રો આપ્યા છે અને વચ્ચે વચ્ચે મિડલમાં આપણને વજન આપેલું છે કઈ વસ્તુનું વજન કેટલું હશે તે આપણે જોડકા જોડવાના છે આપણને આપ્યું છે એક ગલુડિયું એક ઘેટું હાથી પર્સ ગાય માણસ ચોખાનો કોથળો કાકડી કુકડો અને એક સફરજન બરાબર તો હવે આપણે એને જોડકા જોડીશું હવે અહીં આપે છે ચારસો કીઘરા જે આપણા અહીં આપેલા વજનમાં સૌથી વધુ વજન છે બરાબર તો આપેલા ચિત્રોમાં એવી કઈ વસ્તુ છે જેનું વજન સૌથી વધુ હશે જેનું વજન છે એ વસ્તુ છે હાથી તો આપણે હાથીને ચારસો કીઘરા સાથે જોડીશું ત્યાર પછી આપણે જોડીશું એનાથી ઓછું એટલે કે સો કીગરાથી વધારે જેને આપણે ગાય સાથે જોડીશું બરાબર હવે આપણે ક્રમસર જઈએ તો ગલુડિયું તો ગલુડિયું એટલે કે કૂતરું તો જેનું વજન છે બે કિગ્રા ઘેટું તો ઘેટાનું વજન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો દસ કિગ્રા ત્યાર પછી જઈએ પર્સ તો પર્સનું વજન હશે ચારસો ગ્રામ ત્યાર પછી માણસ તો માણસનું વજન હશે પચાસ કિગ્રા ચોખાનો કોથળો જેનું વજન છે વીસ કિગ્રા ત્યાર પછી છે કાકડી તો કાકડીનું વજન હશે પચીસ ગ્રામ

એ બધા જ તમારે સ્કેલની મદદથી જોડીને પૂર્ણ કરવાના રહેશે થેન્ક યુ